ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મિત્રો? આની પહેલા આપણે ફર્સ્ટ ચેપ્ટર શીખી ગયા. કોઈ કહેશો મને એનું શું નામ હતું? હા, કયું? બિલ્ડિંગ વિથ બ્રિક્સ. ફ્રેન્ડ્સ, એ શીખવાની મજા આવી ને, પણ આપણે એમાં શું શીખ્યા? રાઈટ, શું શીખ્યા? બ્રિક્સ વડે કેટલી મોટી મોટી બિલ્ડિંગ બનાવી શકાય છે, ફ્લોરિંગની અલગ અલગ પેટર્ન શીખ્યા, બ્રિક્સનું મેઝરમેન્ટ લેતા શીખ્યા, ચાલી શીખ્યા, બરાબર ને? તો આજે એવું જ એક સરસ મજાનું નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે. પણ એ પહેલા હું તમને કંઈક બતાવું. જુઓ, આ શું છે? શું છે? સ્કેલ. સ્કેલ એટલે કે માપપટ્ટી. જુઓ, આ સ્કેલની અંદર તમને શું ડિફરન્સ દેખાય છે? હા, આ કેવી છે? રાઈટ, બિગ સ્કેલ છે. બિગ એટલે કે મોટી સ્કેલ. એન્ડ આ કેવી છે? હા, નાની એટલે કે સ્મોલ સ્કેલ. બરાબર ને? ઓકે મિત્રો, આપણે સ્કેલમાં ડિફરન્સ જોયો, બરાબર ને? તફાવત જોયો ને? બરાબર છે. બિગ સ્કેલ કઈ હતી અને સ્મોલ સ્કેલ કઈ હતી. એ જ રીતે આપણે બીજા થોડા એક્ઝામ્પલ જોઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ કેટલી સ્પૂન છે? ટુ સ્પૂન. એમાં ફર્સ્ટ સ્પૂન કેવી છે? લોંગર. એન્ડ સેકન્ડ સ્પૂન શોર્ટર. એ જ રીતે આ શું છે? વોચ. જુઓ, એમાં યલો વોચ કેવી છે? કોણ કહેશો? રાઈટ, યલો વોચ લોંગર. એન્ડ સ્કાય વોચ શોર્ટર. લાસ્ટ જુઓ, આ શેનું પિક્ચર છે? હા, બધાને ખબર જ છે, ક્રેયોન. તમને બધાને કલર કરવાનું ગમે છે ને? રાઈટ, એમાં જુઓ, મને કોઈ કહેશો કે લોંગર ક્રેયોન કયો છે? વેરી ગુડ, યલો. એન્ડ શોર્ટર પિંક. તો ફ્રેન્ડ્સ, આ બધા એક્ઝામ્પલ જોતા તમને ખબર પડી ગઈ ને કે લાંબુ શું છે અને ટૂંકું શું છે. એટલે કે લોંગ એન્ડ શોર્ટમાં સમજ પડી ને ફ્રેન્ડ્સ? તમે ઘણા બધા એક્ઝામ્પલ જોયા, બરાબર? એક્ઝામ્પલ જોતા તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો આપણો ચેપ્ટર કયું છે. હા, ચેપ્ટર ટુ, લોંગ એન્ડ શોર્ટ. ફ્રેન્ડ્સ, લોંગ એટલે શું? લાંબુ. એન્ડ શોર્ટ એટલે ટૂંકું. તો આપણા ચેપ્ટરનું નામ લાંબુ અને ટૂંકું છે. હવે જુઓ, બોર્ડ પર ઘણા બિંદુઓ, ડોટ્સ દોરેલા છે, બરાબર છે? એમને નામ આપેલા છે, એ, બી, સી, ડી, ઈ, એફ એન્ડ જી, બરાબર? હવે આ ડોટ્સ વચ્ચેનું આપણે શું શોધવાનું છે? ડિસ્ટન્સ શોધવાનું છે. ડિસ્ટન્સ એટલે કે અંતર. ફ્રેન્ડ્સ, ચોક્કસ ડિસ્ટન્સ જાણવાશે એનો ઉપયોગ કરશો? રાઈટ, સ્કેલ. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે પહેલા સ્કેલ વિશે થોડી માહિતી મેળવી લઈએ. ફ્રેન્ડ્સ, તમે આ સ્મોલ સ્કેલ જોઈ જ છે, જે આપણા કંપાસ બોક્સમાં હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્કેલ ઉપર 0 to 15 સુધીના ડિજિટ લખેલા હોય છે. હવે જુઓ, આ બિગ સ્કેલ, એના ઉપર 0 to 30 સુધીના ડિજિટ લખેલા છે. ફ્રેન્ડ્સ, આ સ્કેલમાં સેમી એન્ડ ઇંચ એમ બે માપ આપેલા છે. તો આપણે સેમી વિશે જાણીએ. મિત્રો, તમે આ સ્કેલ જોઈ રહ્યા છો જેના પર 0 થી ડિજિટ લખેલા છે. જુઓ, 0ની નીચે સેમી લખેલું છે. ફ્રેન્ડ્સ, સેમી એટલે શું? તો કે સેમી એટલે સેન્ટીમીટર. આપણે જે પણ કોઈ થિંગ્સ એટલે શું? વસ્તુનું મેઝરમેન્ટ કરીશું તો એને શેમાં કરશું? સેન્ટીમીટરમાં. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો જે ડિજિટ લખેલા છે એના ઉપર રેડ કલરની લાઇન ડ્રો કરેલી છે. એટલે કે જે ડિજિટ છે એ સેન્ટીમીટર દર્શાવે છે. હવે આમાં જુઓ,
कि दरेक डिजिट वच्चे नानी नानी रेड लाइन ड्रॉ करेली छे। फ्रेंड्स ए शू दर्शावे छे खबर छे? ए एमएम दर्शावे छे। एमएम एटले के मिलीमीटर। तो नानी नानी वस्तुओनो मापन करवानो होय, नानी नानी वस्तुओनो मेजरमेंट करवानो होय तो एनो माप करवा माटे मिलीमीटरनो उपयोग थाय छे। અને હા ફ્રેન્ડ્સ, જો આપણે સેન્ટીમીટરમાં માપન કરવાનું હોય તો શરૂઆત ઝીરોથી જ કરવાની છે। જો આપણને 2 સેમી પેપર જોઈતું હોય તો આપણે પેપરને 0 થી 2 સુધી મૂકશું અને એટલું જ મેઝરમેન્ટ કરશું અને એટલું પેપર કટિંગ કરશું, એટલે આપણને એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર પેપર મળી જશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા થોડી અલગ અલગ વસ્તુઓનું માપન આપેલું છે, તો આપણે એ ટર્ન બાય ટર્ન જોઈએ। ફર્સ્ટ નંબર શું છે? રાઈટ, ઇરેઝર। તમે બધાએ ઇરેઝર તો જોયું જ છે ને, હે ને? ઓકે, જુઓ ફ્રેન્ડ્સ, ઇરેઝર કેટલા સેન્ટીમીટર છે? રાઈટ, 5 સેન્ટીમીટર। નેક્સ્ટ શું છે? પેન્સિલ। પેન્સિલ કેટલા સેન્ટીમીટર છે ફ્રેન્ડ્સ, કોણ કહેશો? કેટલા? 9 સેન્ટીમીટર। હવે જુઓ આ શું છે? સ્ક્રૂડ્રાઈવર। ફ્રેન્ડ્સ કોણ કહેશો સ્ક્રૂડ્રાઈવરનું માપ કેટલું છે? હા, 7 સેન્ટીમીટર। એન્ડ લાસ્ટ, આ તો તમને બધાને ખબર જ છે, શું છે? બોલપેન। તો બોલપેનની કેટલી લેન્થ છે? હા, 15 સેન્ટીમીટર। ફ્રેન્ડ્સ, તમને બધાને સ્કેલ વિશે માહિતી મળી જ ગઈ, સ્કેલનો યુઝ કેવી રીતે કરવો એ પણ ખબર પડી જ ગઈ। હવે જુઓ, બોર્ડ પર ઘણા બધા ડોટ્સ ડ્રો કરેલા છે અને એને નેમ પણ આપેલા છે। હવે આપણે એ અને બી વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે એ સ્કેલના ઉપયોગથી જાણીએ। ફ્રેન્ડ્સ, સ્કેલને આપણે એ રીતે ગોઠવીશું કે અહીંયા એ ઉપર 0 આવે। તો જુઓ, એ થી બી વચ્ચેનો ડિસ્ટન્સ આવશે 36। અહીંયા લખો 36 સેન્ટીમીટર। હવે જુઓ, એ થી બી વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો આવ્યો? 36 સેન્ટીમીટર। હવે આપણે જોશું એ થી સી વચ્ચેનો ડિસ્ટન્સ। ઓકે, તો ફરી સ્કેલને 0 ઉપર રાખીશું એન્ડ સી પાસે લઈ જઈશું, કેટલા થશે? 25 સેન્ટીમીટર। તો અહીંયા લખો 25 સેન્ટીમીટર। હવે ફ્રેન્ડ્સ, આ એ થી ડી વચ્ચેનો ડિસ્ટન્સ શોધીએ, ફરી સ્કેલ રાખીશું 0 ઉપર, બરાબર? તો અહીંયા કેટલા છે? 37। 0 થી 2 એટલે કે 37, 0 થી 37 થયા, પ્લસ બીજા કેટલા થશે? 7। ઓકે, તો અહીંયા 7 પ્લસ કરશું તો 37 + 7, જુઓ 7 ની અંદર 7 એડ કરો કેટલા થાય? 14, 14 નો 4 એન્ડ કેરી 1, 3 ની અંદર 1 એડ કરો કેટલા થશે? 4। તો એ ટુ ડી વચ્ચેનો ડિસ્ટન્સ થયો 44 સેન્ટીમીટર। હવે જુઓ એ થી E વચ્ચેનો ડિસ્ટન્સ, તો ફરી રાખશો અહીંયા 0 ઉપર, બરાબર? અને D પાસે લઈ જશું તો કેટલા થયા? 32 સેન્ટીમીટર। લાઈન ડ્રો કરીએ એન્ડ લખીએ 32 સેન્ટીમીટર। હવે જુઓ એ થી ઈ વચ્ચેનો ડિસ્ટન્સ મળ્યો 32 સેન્ટીમીટર્સ। હવે આપણે શોધવાનું છે
થી એ થી એફ વચ્ચેનું ડિસ્ટન્સ ફરી સ્કેલને ઝીરો ઉપર રાખીશું અને એફ પર લઈ જશું તો કેટલા આવ્યા? 16 સેમી. કેટલા? 16 સેમી. હવે લાસ્ટ શું છે? જી. ફરી સ્કેલ ઝીરો ઉપર રાખીએ અને ડિસ્ટન્સ માપીએ તો થશે અહીંયા 37. લાઈન ડ્રો કરો. પ્લસ કેટલા એડ થયા? 37 ની અંદર 4. અહીંયા 37 પ્લસ 4. 7 ની અંદર 4 એડ કરો, કેટલા થશે? રાઈટ, કેટલા? 11 નો 1, કેરી 1. 3 ની અંદર 1 એડ કરતા કેટલા થશે? રાઈટ, 4. તો કેટલા આવ્યા? 41 સેન્ટીમીટર. તો એ ટુ જી નું ડિસ્ટન્સ 41 સેન્ટીમીટર થાય. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા હવે એ થી સૌથી નજીક કયો આલ્ફાબેટ આવશે, કયો ડિસ્ટન્સ છે? તો જુઓ, આ કેટલા છે? 32, આ 25 અને અહીંયા 16. તો 16 સેન્ટીમીટર એ સૌથી નજીકનો ડિસ્ટન્સ છે. હવે એ જ રીતે સૌથી દૂર કયો ડિસ્ટન્સ છે? તો જુઓ, એ થી જી કેટલા છે? 41 એન્ડ એ ટુ ડી 44. તો 44 એ સૌથી દૂરનું ડિસ્ટન્સ થશે. ફ્રેન્ડ્સ, આ જ રીતે તમારી બુકની અંદર પેજ નંબર 30માં આવી એક્ટિવિટી આપેલી છે. તમારા બધાએ એ એક્ટિવિટી કરવાની છે એન્ડ તમારી નોટબુકમાં એના આન્સર લખવાના છે. ફ્રેન્ડ્સ, ડિસ્ટન્સ શોધવાની તમને બધાને મજા આવી હે ને, મને ખબર પડી જ ગઈ. તો તમે હવે તમારી નોટબુકમાં ડિસ્ટન્સ સુધીને લખજો હે ને. ફરી પાછા મળીશું. આવજો. બાય બાય.